નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે પેન્ડી મિથાલિન એટલે કે આપણે એને સાદી ભાષામાં બાસળીન કહીએ છીએ, કે જે બાસળીન આપણે સાઠ વિશે સત્તા નિંદામણ ઉગે છે. પછી બીજું કે આપણે બાસળીન એટલે કે પેન્ડી મિથાલિન આપણે સાઠતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ, જેથી કરીને આપણા ખેતરમાં એટલે કે આપણે જે કોઈ પણ પાક વાવીએ એમાં નિંદામણ ઓછું ઉગે, બરોબર. તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ લેજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય. અને આ મારી માહિતી તમને સારી લાગતી તો બીજા ગ્રુપમાં શેર અવશ્ય કરજો, અને બીજું કે સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા. તો પહેલા પ્રથમ તો આપણે જુઓ તો કોઈ પણ પાક હોય એમાં આપણે પેન્ડી મિથાલિન એટલે કે જે આપણે સાંટોની બાસળી લેતા હોય છીએ, જે 38.7%, તો એ બોટલને પહેલા પ્રથમ તમે તોડો, એ પહેલાં એ બોટલને પૂરેપૂરું હળાવવી પડે. હળાવવી એટલે 5-1 મિનિટ તમે હળાવો તો બધો જે એને ગાળો ઘાટો અને જે પાત્રો એ બધું મિક્સ થઈ જાય. તો ઘણા ખેડૂત શું કરતા હોય કે બરોબર હલાવે નહીં અને આમ નાખી પંપમાં નાખી અને લઈને છાંટી દે, તો ઉપર ઉપર જે પાત્રું જે પેન્ડી જે હોય એ બધું ગયું જાય, એટલે જે ઝાડુ નીકળે, બરોબર. તો ખેડૂત મિત્રો, એને આપણે રિઝલ્ટ સારું લાવવા માટે આપણે શું કરવું જોઈએ કે બોટલને બરાબર પેલા હલાવવી પડે, એટલે કે જાજીવર હલાવો તો બધું મિક્સ થઈ જાય, બરોબર. અને પછી જ આપણે પંપમાં લેવું. પછી માનો કે તમે પંપમાં નાખી અને પંપ તમે છાંટવા ગયા, બરોબર. પછી છાંટીને આવીને પાછો પંપ ભરો નથી તો આ બોટલને હલાવી, તો એથી અમુક ટકા બે જાય, તો પાછી બોટલને હલાવી અને પાછી લેવી, એટલે ટૂંકમાં પંપે પંપે વારી કરતા હલાવી લેવું, એટલે જેથી કરીને આપણે કોઈ પણ પાક વાયો હોય એમાં આપણે પેન્ડી મિથાલિન છાંટવી, એટલે કે આપણા પડામાં કે કોઈ પણ પાક હોય એમાં નિંદામણ ન ઉગે. બીજું કે રિઝલ્ટ ન આવવાનું કારણ શું, તો ન રિઝલ્ટ આવવાનું ઘણું કારણ, એટલે કે પહેલા પ્રથમ તમને કહી દઉં તો માપમાં ફેરફાર. તો ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય કે જે આપણે 70 ml નું માપ આપ્યું હોય, કોઈ પણ કંપનીની પેન્ડી મિથાલિન 38.7% હોય, બરોબર, એ તમારે એમાં 70 ml નું માપ આવે, એટલે એ માપમાં ફેરફાર. એટલે ફેરફારમાં શું, એક તો તમે જુઓ તો પહેલા પ્રથમ તો જે 70 ml નું માપ હોય, બરોબર, એ 50 ml નાખે અને પછી છાંટે એટલે રિઝલ્ટમાં કેવર આવે એટલે નિંદામણ ઉગે. અને ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે પંપ પૂરા ન કરે, તો એક એકરે આપણે માનો કે જીરું હોય કે જે આપણે દાણા ધાણી કે જેવા એટલે કે આપણે ક્યારામાં જે છાંટતો હોય એમાં એક એકરે 10 પંપ થવા ફરજિયાત છે. પછી આપણે કપાસ વાયો હોય તો એમાં 54 નું ભરદું હોય તો એમાં 10 પંપ ન થાય તો હાલે, ઈ ડબલ્યુ તમારે 1.5 એકરમાં થાય, બરોબર. કપાસમાં આવે અને એમાં આપણે બાસળી છાંટવી તો એ 1.5 એકરમાં પૂરું કરી દેવું, એટલે એ કંપનીનું માપ અને સાચું માપ. પછી તમારે જીરું ને એવું કદાચ વાયું હોય તો એમાં ક્યારામાં ઢોરિયામાં પારિયામાં લાગે ઠાવે, એમાં 1 એકરે 1 બોટલ ફરજિયાત ફૂટી રહેવી જોઈએ, એ સાચું માપ. એટલે આ માપ જો તમે જાળવી રાખો તો પણ નિંદામણ નથી ઉગતા. તો આપણે સાંટોલી બાસળીમાં તમે જુઓ તો કાર્યું ખાર્યું ખોતેલું મણસું સામો પછી હાટોળો હાટોળી લુણી દૂધી તાંદડજો તેલ બળેલો આટલા ખર્ચ નથી ઉગતા, બરોબર. તો આ પણ એક કારણ હોય કે આપણા માપમાં કા વધારે નાખી દે અને પંપ ઓછા કરે, અને કા હાવ ઓછું નાખે અને પંપ પૂરા કરતા હોય છતાં પણ રિઝલ્ટ નથી મળતું, તો આ કારણેથી પણ રિઝલ્ટ નથી મળતું. બીજું કે છંટકાવ કરતી વખતે પંપ ભરીને બેસી જવું, એટલે કે ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય કે પાડોશીની વાડી હોય, બરોબર, હવે પાડોશીએ ચા મૂકવો હોય તો કે ફલાણા ભાઈ આવજો ચા પીવો, હાલો પંપ ભરીને આવવું પછી મારે આવીને ડાયરેક્ટ છાંટવા નીકળે, તો ખેડૂત મિત્રો એવું નથી કરવાનું. તમને ચાનું કીધું હોય કે પાણી પીવા તમે બેઠા હોય તો એમાં બાસાલી એટલે કે પેન્ડી નાખી અને પગ ફૂલ કરી પછી પાણી પીવા અથવા તો ચા પીવા ન બેસો. એનું કારણ તમને કહું કે પાણી કરતા જે પેન્ડી હોય એ વજનવાળી હોય, એટલે કે ભાઈ હોય એ હેઠી બે જાય, પછી એમાં રિઝલ્ટ મજા ન આવે, બરોબર. તો આપણે પહેલા શું કરવાનું, ચા પાણી કે જે પીવો એ પી અને પછી પગ ફૂલ કરો, ફૂલ કરી અને પછી આપણે છાંટવા જાઓ તો વ્યવસ્થિત રિઝલ્ટ મળે એટલે નિંદામણ ન ઉગે. પછી બીજું મોટો પ્રોબ્લેમ ખેડૂત મિત્રોનો, મોટો પ્રોબ્લેમ કોઈ પણ કંપનીની તમે પેન્ડી મિથાલિન અથવા તો નિંદામણ નાશક દવા આપણે જે ઉગી ગયું હોય નિંદામણ અને એટલે આપણે સતા બારવાનું હોય કે પેન્ડી છાંટતા હોય તો એમાં પટ્ટી ફુવારો, જે પટ્ટી ફુવારો આમ પોળો ફુવારો થાય, બરોબર, તો એ ફુવારો તમે છાંટો તો એમાં તમારે લાગ ઠાવી જાય એટલે એમાં તમારે રિઝલ્ટ સારું આવે. તો ખેડૂત મિત્રો શું ભૂલ કરતા હોય, ગોર ફુવારે જે દવા છાંટતા હોય કે 3 નો 4 નો 5 નો 6 નો જે હોય એની ફુવારો રાખે અને એનાથી બાસણી છાંટે તો એમાં ગોર આવરિત પડે, એટલે વચમાં આમ તમે છાંટો ને એટલે વચમાં તમારે પટ્ટો અમુક ટકા રહી જાય, એમાં તમને મજા ન આવે. અને એક વાર તમે પટ્ટી ફુવારો લઈ અને છંટકાવ કરો તો તમને મજા આવશે અને રિઝલ્ટ પણ તમને સારું મળશે. તો ખેડૂત મિત્રો,
पट्टी फुवारो लई कोई पण निंदामण नाशक दवा तमारे उगवा न देवानुं होय निंदामण अथवा तो उगी गेलुं तमारे जो बारवानुं होय तमे पट्टी फुवारो तमे लई वापरो तो रिजल्ट तमारुं सारुं आवशे। કોઈ કપા કે ગમે અન્ય કોઈ પાક વાવ્યો ને પછી હરીન જીરું વાવે એમાં મોટા મોટા આવડાવાળા આથી મોટા ઢેફા હોય તો શું કરતા હોય તો આપણે કપા આવતી વખતે લીટા દે પડ્યા હોય હતી ને સોરી ચોપ્પર ની ગાડી બરોબર તો એમાં જે ઢેફા પડ્યા હોય એ ઢેફા આગળ નો લે ડાયરેક્ટ બાસલી સાટી દે તો એ ઢેફા જે મોટા મોટા હોય બરોબર એ ઢેફા તમારે શું કરવાનું કે જે મોટા હોય તો નાના હોય આવડાવાળા નાના નાના ઢેફા હોય ત્યાં સુધી તમે વેણી અને પારી મૂકી દો બરોબર એટલે એમાં રિઝલ્ટ આવે એનું કારણ તમને કહું કે તમે બાસલી મળો કે સાટી તો એમાં ખાલી નય વાર ઢેફા ઉપર દવા દે પછી તમે પાણી પાવો એટલે ઢેફું ફાટે ઢેફો ફાટે એટલે એમાં જે નિંદામણ હોય બરોબર એ બધું નિંદામણ ઉગે એટલે ઢેફા મોટા જે હોય કોઈ પણ આપણે પાક વાવતો એમાં મોટા ઢેફા હોય પારીએ અથવા તો કોરે મૂકી દેવા એટલે આપણને રિઝલ્ટ સારું મળે। પછી કપાસમાં પણ તમે જુઓ તો આપણે જે ખાયરમાં એટલે કે ચોપ્પની ગાડી આપણે વાવી એટલે ખાયર ખાયરમાં એટલે લીટામાં દવા છાંટે બરોબર ભડદામાં નથી સાંટતા એટલે સટાય નહીં એટલે ઘણા પગ થઈ જાય પણ એમાં શું કરતા ખડી મિત્રો આખે આખો રેર પાત આવે કાં તો આખું લીટું ભરી જાય અને ચાહે આડાવડા રખડો હોય જાય પછી ભડદામાં પાણી હોય ગયું ભડદાનું પાણી પાછું હરુ એ ભડદામાં જે દવા તમે નથી સાંટી બરોબર પછી તમારું લીટું પાણી પી જાય છે ભડદાનું પાણી હવરી હવરે લીટામાં જાય છે એટલે એ નિંદામણ પાછું ઉગશે તો આ રીતે પણ નિંદામણ ઉગતા હોય છે। પછી બીજું કે કમોસમી વરસાદ અથવા તો આપણે વાવેલો હોય અને વરસાદ થાય હવે કપાસમાં ઘણા ખેડૂત મિત્રો તમે જો તો કપાસિયા સોંપી દે બરોબર કપાસિયા સોંપી અને પછી બાસાલી છાંટી દે તો બાસાલીનો પાવર જે તમારે છાંટવાની બાસાલી જે આવે 38.7% એ તમારે ઓછામાં ઓછું 10 થી 12 દિવસ સુધીનું રિઝલ્ટ તમને આપે બરોબર પછી 12 દિવસ પછી તમારે હરું રિઝલ્ટ ઓછું થતું જાય તો ઘણા છાંટી દે અને એમાં પછી શું બને અમુક ટાઈમ કે કપાસિયા સોંપીને ઉગી ગયા અને આપણે બાસાલી છાંટવાની વાર હતી અને વરસાદ તો થઈ ગયો બરોબર અને પછી આપણે બાસાલી છાંટવી તો પણ એ ક્યારે છાંટવી માનો કે તમે કપાસિયા કે અત્યારે આપણે જીરામાં તમે જુઓ અત્યારે જીરાની તમને વાત કરું તો જીરું ઘણા ખરીદ મિત્રો વાવી દીધું હતું અને બાસાલી છાંટવાની કે પાવાની વાર હતી કે 1-2 દિવસ વાર હતી અથવા તો કાલ પાવાનું હતું આજે વરસાદ થઈ ગયો બરોબર પછી શું કરવું તો ખરીદ મિત્રો જ્યાં સુધી તમારા વાડી ખેતરમાં જે નિંદામણ છે એનો કોટો ન થઈ જાય ત્યાં સુધી તમે બાસાલી છાંટો તો પણ રિઝલ્ટ તમને મળી જાય। હવે ઘણા ખેડૂત મિત્રોને કદાચ લાંબી જાજી જમીન હોય તો એમાં 4-5 દિવસ થતા હોય છાંટતા તો ખેડૂત મિત્રો વધારે ભાગ ઘણા નિંદામણ એવો હોય કે બીજા દિવસે અથવા તો ત્રીજા દિવસે કોટો નિંદામણ કાઢી નાખે જે અંકુર એનું થઈ જાય પછી તમે બાસાલી કોઈ પણ છાંટો ડબલ માપથી છાંટો કે ઘાટો સ્પ્રે કરો પણ જે નિંદામણ અંકુર થઈ ગયો એટલે કે કોટો થઈ ગયો હોય એ જમીન બહારું નીકળે 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 એ બાર નીકળવાનું પણ એ નિંદામણ કોટો કાઢે એ પેલા આપણે બાસાલી છાંટી દેવી તો પણ રિઝલ્ટ મળે। પછી કપાસમાં પણ જોવો આપણે ચોમાસામાં આપણે વાવતા હોય વરસાદ થઈ જાય તો મેં કીધું ગોળે તમે લીટે લીટે દવા છાંટી દો પણ એ અંકુર અથવા તો કોટો થાય એ પેલા છાંટી દો તો તમને વ્યવસ્થિત રિઝલ્ટ મળે બાકી રિઝલ્ટમાં તમને કેવડાવે। પછી તમારે શું કરવું બીજું કે ઘણા ખેડૂત મિત્રોનું એવું માનવું છે કે કપાસ વાવેલો હોય બરોબર તો ભરદામાં તમે જુઓ તો મોટું હે ખડ ઉગ્યું હોય બરોબર એમાં કોઈ નિંદામણ નાશક દવા ન છાંટી હોય કાં કંઈ ખડે ન કાઢે એટલે એ નિંદામણ બારે ન કાઢે અને પછી કપા વેણી હાંટી ઉપાડી કે ઢોરાને ખવરે દે એ નિંદામણ અંદર ખરે બરોબર એ તો બાસલીને છાંટવાની આવે હું છાંટી દઈશ એની મને એક ખડ નહીં ઉગી કે બરોબર આપણે બાસલીને ઘાટી એમથી છાંટવી 5 એકર તો 5 ડબલું આપણે ખૂટાડી દેવી તો ખરીદ મિત્રો તમે 1 એકરે 1 ડબલું ખૂટાડતા હોય 700 ml નું છતાં પણ નિંદામણ ઉગે એનું કારણ તમને કહી દઉં કે તમારા વાડી ખેતરમાં તમે નિંદામણ પક્વું છે એટલું એટલું બધું પક્વું હોય તો અમુક ટકા તો બિચારું ઉગવાનું પછી આગળવાળી એણી કાઢવાની ખોટી મેં તમારી અહીંથી ફલાણી કંપનીની બાસાલી લીધી હતી કે પ્યાંડી મેં લીધી હતી અને તમે આવો જોવા ભલામણા તો એ નિંદામણ ઉગ્યું હોય બરોબર અને ઓલા આગળવાળા ભાઈ પરાયણે ન જતો હોય ને તો એની એમ થાય જો નહીં જવું તો કહે છે ઘરાક તૂટશે પરાયણે મોટરસાયકલ બેહારીને જોવા લઈ જાય આ જુઓ કે નિંદામણ ઉગ્યું દેખાડે આપણને આપણે માથું હલાવવું પડે ભાવ ઉગ્યું હોય પણ એ ખેડૂત મિત્રોએ નિંદામણ એમના પડામાં પક્યું જ છે એટલું તો અમુક ટકા તો ઉગવાનું કંપની વાળા એવું નથી કહેતા કોઈ પણ કંપનીની હોય XYZ કંપની વાળા એવું નથી કહેતા તમે આમ બાસાલી છાંટી દો એટલે તમારો એક દાણો નિંદામણ ઉગે જ નહીં
તમે પક્યું એટલું હે તો નિંદામણ ઉગવાનું. તો ખેડૂત મિત્રો આવા ઘણા કારણો હોય છે, તો આપણે વધારે પડતું નિંદામણ અંદર પક્યેલું છે, ખડ ઉગાડેલું છે તો એ અંદર ઉગે બરોબર, તો અમુક ટકા તો બચારું ઉગવાનું. બાકી તમારે પેન્ડીનો ખતરો કરવો હોય તો કરી લેવાનો, કોઈ પણ કંપનીને લો, એટલે કે સારી એવી કંપનીની મલ્ટીનેશનલ કંપનીની તમે પેન્ડી લીધેલી હોય તો તમારે અખતરો કરવો હોય અને એગ્રો વાળા પાસે કમ્પ્લેન લઈ ન જવું હોય તો તમે માનો કે જીરું વાવતા હોય બે કિયારામાં, એક આઢળાવનના બે કિયારામાં બાસળી નહીં સાંટવાની, બાકી બધે સાંટી દેવાની અને પાણી બધે પડી દેવાનું. જો કપાસ વાવેલો કપાસ વાવતા હોય તો બે ખાયરમાં એક આઢળાવારની બે ખાયરમાં તમારે પેન્ડી નહીં સાંટવાનું, બાકી બધે તમારે સાંટી દેવાનું અને લીટા પડી દેવાના અથવા તો ક્યારે પડી દેવાના. અને બંનેમાં જો હરકૂત ખર ઉગે અથવા તો નિંદામણ ઉગે તો તમારે સમજવાનું કે ના પેન્ડીનો થોડો વાંક છે, કે પેન્ડી મારું બેટું વાપરું તું અહીંયા એટલું ઉગ્યું નથી વાપરું અહીંયા પણ એટલું ઉગ્યું, તો પેન્ડીનું આપણે વાંક કહેવું તો કયા કયા એગ્રોવાળાને કહેવું તો કયા કયા ભૂયા મને સાંટી હતી આમાં નહોતી સાંટી, બે એમાં જોઈ લો બે એમાં ખર હરકું ઉગ્યું બરોબર. તો આ રીતનો પણ તમે અખતરો કરો તો તમારે કમ્પ્લેન લઈ અને એગ્રોવાળા પાસે જવું ન પડે કે ભાઈ મેં બાસળી ન સાંટી હોય તો આ લીટામાં હતો તો આ ક્યારામાં જે ખર ઉગ્યું હોય નિંદામણ ઉગ્યું હોય એટલું નિંદામણ ઉગે, એટલે તમને જાતે જ અનુભવ થઈ જાય, તમને હાથે જ ખબર પડી જાય કે આપણે કેવી રીતની ખેતી કરવી. તો ખેડૂત મિત્રો આ હતી મારી માહિતી કે જે નિંદામણ આપણે કપાસ હોય કે મગફળી કે ગમે એક્સ વાય ઝેડ કોઈ પણ પાક હોય એમાં આપણે નિંદામણ ઉગે છે તો પેન્ડી સાંટવી છે અથવા કોઈ પાવી છે અને છતાં પણ નિંદામણ ઉગે છે તો આ બધા કારણો હોય. તો ખેડૂત મિત્રો આ મારી માહિતી જો તમને સારી અને સાચી લાગી હોય તો લાઈક કરજો, પણ સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. નમસ્કાર.